તો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર સત્તર સિંહની દોસ્તી જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો જોઈએ આપણે તેમાં પ્રશ્ન નંબર એક પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક તમને કયું પ્રાણી ગમે કેમ તો જવાબ આવશે મને કૂતરું પ્રાણી ગમે કેમ કે તે એક વફાદાર પ્રાણી છે બધી વાતો સમજી શકે છે અને આપણી રક્ષા પણ કરે છે રાત્રે ઘરની ચોકી પણ કરે છે નંબર બે તમે અથવા તમારા પરિવારમાંથી કોઈએ પ્રાણી પાળેલ છે તે પ્રાણીને લાક્ષણિકતા લખો જોયો જબ હા અમારા ઘરે સસલા પાળેલ છે સસલા સુવાળી અને સફેદ રુવાટીવાળા આકર્ષક પ્રાણી છે તે નિર્દોષ અને રમતિયાળ પ્રાણી છે તેને લીલી ભાજી ગાજર ઘાસ બહુ ભાવે છે નંબર ત્રણ તમે પાળેલા પ્રાણીનો તમારા પ્રત્યેની વફાદારી કે પ્રેમનો કોઈ એક યાદગાર પ્રસંગ વર્ણવો તો જોઈએ જવાબ અમારા ઘરની બાજુમાં એક પુત્રી બચ્ચાને જન્મ આપે છે એને ખાવાનું થોડું આપ્યું પછી તો રોજ સવારે નિશાળે જવા ઝાપો ખુલ્લું ખોલું તો આવી જાય છે શાળા એથી આવું તો તરત આવી લાડ કરે છે હંમેશા અમારી સાથે રહે છે અને આખી રાત મારા ઘરની ચોકી કરે છે નંબર ચાર તમે શાળામાં પ્રાણીઓ કે પક્ષીઓને ઉપયોગી થવાય એવી કઈ કઈ પ્રવૃત્તિ થાય છે તમને એ પ્રવૃત્તિ ગમે છે શા માટે જોઈએ જબ અમારી શાળામાં પ્રાણીઓ માટે ચાટ તથા પા પીવાના પાણીની વ્યવસ્થા છે પક્ષીઓ માટે દરેક રૂમ આગળ દાણા અને પાણી નાખવાની ટોકરીઓ બાંધેલી છે આ ઉપરાંત માળા બનાવવા ચકલી ઘર પણ બાંધેલા છે

ઊંડા પાણીવાળી જગ્યા ધૂનો એક દરબારની નજર નદીના ધૂના પર પડી નંબર ચાર વાંસ જેટલા ઊંડા પાણી ઝાળ પાણી તો મગરસિંહને ઝાળ પાણીમાં ખેંચી ગયો નંબર પાંચ પાણીમાં આગળ ધપ્પા શરીરનો હલે હેલારો મારવો તે તો જવાબ આવશે સેલારો મગર પાણીમાં સેલારો મારે છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યોને વાક્ય ઉદ્ગાર અને વિધાન વાક્યમાં વર્ગીકૃત કરો જોઈએ નંબર એક વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે વિધાન વાક્ય નંબર બે માતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ કેવો અનોખો હોય છે ઉદ્ગાર વાક્ય નંબર ત્રણ રાજલબાને મળવા કોણ આવ્યું હતું વાક્ય નંબર ચાર

બાની યાદમાં લાલી કૂતરી પણ રડતી હતી ઉદ્ગાર વાક્ય નંબર દસ નૈના કિંજલને કાનમાં શું કહ્યું પ્રશ્નાર્થ વાક્ય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર તમારી શાળાના પુસ્તકાલયમાંથી લોકકથાઓ અને પ્રાણી પ્રેમની વાર્તાઓને લગતા પુસ્તકો શોધી તેના નામ લખો જોઈએ ઈસપની બૌદ્ધ કથાઓ ભાગ એકથી બાર પંચતંત્ર ઢીંગલી રે ઢીંગલી ગીજુભાઈ બધેખા બધેકાની બાળવાર્તાઓ અને બાળસૃષ્ટિ પ્રશ્ન નંબર પાંચ તમે અને તમારા મિત્ર કોઈ પ્રાણી કે પક્ષીને ઘવાયેલું જુઓ તો તમે શું કરશો તમારી અને તમારા મિત્ર વચ્ચે કેવી વાતચીત થશે સંવાદ સ્વરૂપે લખો હું અરે સાહેલ તો પહેલાં કબૂતરને શું થયું છે સાહેલ હા તેને ગળે દોરી વીટાય વીટલાયેલી લાગે છે હું ચાલ એને પકડીને દોરી કાઢીએ સાહિલ કહે દોરી તો સખત ફસાયેલી છે લોહી વહે છે અને દવાખાને તરત જ લઈ જવું પડશે હું તો સારું આપણે તેને દવાખાને લઈ જઈએ સાહિલ કે હાશ હવે આ ઠીક છે હું હા પણ હજી તેને બે દિવસ સાચવવું પડશે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાક્યોમાંથી પ્રાદેશિક બોલ બોલીના શબ્દો શોધીને લખો નંબર એક કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે તો જવાબ આવશે કોક ઉજળે મહેમાન વયો આવે નંબર બે મને રોળાશે માં તો રોળાશો અને માં ત્યાર પછી નંબર ત્રણ હવે સીધ ફાળવા તો જવાબ જોઈએ ચિત્રાસિદ નંબર બે નંબર ચાર ભેંસ્યું બધી મરી ખૂટી તો જવાબ આવશે ભેંસ્યું નંબર પાંચ આધ્યા ભેળા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે તો જવાબ આવશે આધ્યા ભેળા પ્રશ્ન નંબર સાત શોધેલા બધા પ્રાદેશિક લોકબોલીના શબ્દોને શબ્દોકોષના ક્રમમાં ગોઠવો તો જવાબ જોઈએ આધ્યા ઉજળે કોપ ચિત્ર ભેસ્યું ભેળા માં મહેમાન રોડ વયો આવે અને સીદ તો ધોરણ સાતના ગુજરાતી વિષયના બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ